जे प्रमाणे लोको ने टेव पड़ी झोमेटो ने स्विगी थी घरे होटल माथी खावानु मंगावानी, पहला सारा एवा डिस्काउंट साथे खूब सरस स्कीम आती थी, 40% सुधीनो डिस्काउंट मळतो हतो, एटले आपणे बधुं ज रजिस्टर्ड करावीने झोमेटो अने स्विगी उपर आथी आपणा ऑर्डर्स आपता हता। समय जता आ आदतने खूब सारा धंधामां कन्वर्ट करती आ कंपनीओए छेल्ले 33% सुधीनी मांगणी करी छे, एवुं होटल एसोसिएशन तरफथी अमने जाणवा मळ्युं छे। अने ए सिवाय जे डिलिवरी करवानी होय छे तेना चार्जिस पण खूब हेवी होय छे, तेवा समये जे भारण आवे छे એ કાં તો હોટેલ એસોસિએશનવાળાએ પોતાનું એક અલગ મેનુ આ લોકો માટે કરવું પડે, ક્યાંક તો પછી આ ડિલિવરીનો જે ચાર્જિસ છે એ પણ વધારે ચૂકવવો પડે। આખરે હોટેલ એસોસિએશન વલસાડે નક્કી કર્યું છે કે સ્વીગી અને ઝોમેટો પરથી હવે આપ ઓર્ડર આપશો નહીં, કારણ કે એ લોકો હવે એમના થ્રુ ડિલિવરી કરશે નહીં। અત્યારે હોટેલ એસોસિએશનના રિપ્રેઝેન્ટેટિવ ભાસિનભાઈ આપણી સાથે છે। ભાસિનભાઈ, એક્ઝેક્ટલી શું ઇસ્યુ છે સ્વીગી અને ઝોમેટો સાથે? તમને જણાવી દઉં કે ઇસ્યુમાં તો ઘણા બધા છે। સૌપ્રથમ તો એ લોકોનો કમિશન પર્સન્ટેજ ઇસ્યુ બહુ મોટો છે, કે જે સ્ટાર્ટિંગમાં એ લોકોએ 12-12.5% સ્ટાર્ટ આપેલું હતું અને આજે એ લોકો સીધા 27% પ્લસ GST એટલે લગભગ 33% જેવું એ લોકો માંગ કરી બેઠા છે। તે સાથે એ લોકો ઇવન કસ્ટમર્સને આપે તો એને ડિલિવરી પર ચાર્જ પણ લેતા હોય, એટલે કસ્ટમર પાસે ફૂડ પહોંચતા સુધીમાં તો એનો ભાવ ઘણા વધી ગયા હોય અને કસ્ટમર ઘણી વખત એફોર્ડ પણ નહીં કરી શકતા હોય, પણ એ લોકોની મજબૂરી હોય કે કોઈ વખત નીકળાતું નહીં એ ઘરમાંથી અને એવા સમયે આ લોકો પહોંચાડી શકતા હોય, તો એ લોકો એનો ફાયદો લીધો એવું લાગી રહ્યું છે આ પરિસ્થિતિથી। બીજું એક જોવા જઈએ તો એ લોકોના ડિલિવરી બોયઝના મિસબિહેવ પણ બહુ થતા હતા, ઘણા વખત સાંભળવામાં આવતા હતા, સ્ટાફ સાથે, હોટલના સ્ટાફ સાથે કોઈ વખત કરી પાડે, કોઈ વખત હોટલના ઓનર સાથે કરી પાડે। ગઈકાલે આ જ ઇસ્યુ મારી સાથે પણ થયો હતો, એટલે પછી તમામ એસોસિએશનના તમામ આગેવાનો, તમામ વલસાડની તમામ હોટલો સપોર્ટમાં આવી અને લાગ્યું કે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે, તો સૌ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે હવે આપણે આજથી ઝોમેટો સ્વીગી બંધ કરીશું। જે પ્રમાણે આપણને ઝોમેટો અને સ્વીગીની ટેવ પડી હતી, ઘણીવારે સારી સર્વિસ પણ લાગતી હતી, પણ સ્થિતિને હજી વધારે સમજીએ તો આ આપણને કેટલું મોંઘું પડી રહ્યું હતું। એક તો આખો ડેટાબેઝ જે તે વ્યક્તિઓ પાસે તમારો પોતાનો રહેતો હોય છે, ચલો એનો પણ કોઈ વાંધો નથી, પણ જે ડિલિવરી બોયની જે તકલીફ હોય છે તે પણ ઘણીવાર લોકોએ સહન કરવી પડતી હોય છે, દુકાનદારોએ પણ એ સહન કરવી પડતી હોય છે। કયા ટાઈપની ગિમિક તેઓ કરતા હોય છે, ઓર્ડર આપીને રેસ્ટ્રિક્ટ કરવા, રિજેક્ટ કરવા, તેવી પણ ઘણી કાર્યવાહી અગાડી પણ થતી હતી અને જેમાં હોટલના લોકોને નુકસાની થઈ હતી? હા, જરૂરથી એવી પણ ઘણી ઇસ્યુ છે કે એ લોકો શું કરે, ઘણી વખત એ લોકોને પાર્ટી કરવી હોય તો ઓર્ડર કરી દે અને મોટા મોટા ઓર્ડર કરે, એકસાથે જાણો કે મારે ત્યાં છે તો મારે ત્યાં 20 સેન્ડવીચ ઓર્ડર કરે, કોઈ વડાપાઉં હોય તો 25 વડાપાઉં ઓર્ડર કરે, એટલે ઓર્ડર તો રેડી થઈ ગયો હોય, એટલે કેવું થાય કે એ લોકો ઘણી વખત કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન હોય તો એ લોકો લઈ જાય ઓર્ડર અને જેવો ઓર્ડર રેડી થાય અને એમના હાથમાં આવી જાય એટલે તરત એ લોકો કેન્સલ મારી દે અને કહે કે કસ્ટમર લેવાની ના પાડે છે હવે ઓર્ડર, તો શું કરશું, એ રીતે ફૂડ વેસ્ટ જાય। તો એ લોકોની એક પોલિસી હતી કે ફૂડ વેસ્ટ જાય તો તમારે ગરીબોને ખવડાવી દેવાનું, પણ એવું નથી હોતું, એ લોકો ડિલિવરી બોય ઘણા પાર્ટી કરી જતા હોય, ઘણા એ લોકોના સગાવાલાઓને ફ્રીમાં ખવડાવવું એવું પણ ઘણા ઇચ્છતા હોય, ઘણા બીજા અનેક લોકોને જલસા કરાવવા માટે પણ આ બધી હકીકત કરતા હતા અને એનો ભોગ સીધા હોટલ ઓનર્સ બનતા હતા। એનો લોસ કોણ સહન કરે? એનો લોસ ડાયરેક્ટ હોટલ પર જ આવે, કારણ કે અમારે ત્યાંથી તો ફૂડ નીકળી ગયું હોય, એટલે એ લોકો એમ કહે છે કે ભાઈ તમારે ત્યાંથી તો ફૂડ નીકળી ગયું છે અને એ લોકો સામે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન આપેલો હોય, એટલે કેવું થાય કે કેશ ઓન ડિલિવરી માટે જાય તો પહેલાં ઓર્ડર કેન્સલ થઈ ગયો, એટલે એ લોકો એમ કે ભાઈ કસ્ટમરે તો પૈસા આપવાની ના પાડી દીધી, એટલે સીધો લોસ અમારા પર જ આવતો હતો। અને રીઝન લેટ થઈ ગયું એવું કોઈ પણ? ઘણી વખત એવું પણ આપે કે તમારું ફૂડ એ લોકો ટાઈમિંગ આપેલો હોય તો એ ટાઈમિંગમાં નહીં બને તો તમારા પૈસા અમુક કાપી લે, ડિલિવરી બોય પણ એવું કહે કે ભાઈ કોઈ વખત ડિલિવરી મોડી થઈ છે તો તેના પણ પૈસા તમે કાપી કાઢો, એટલે આવા ઘણા બધા ઇસ્યુ થતા હતા, એના લીધે પછી નક્કી કર્યું કે આપણે ઓફલાઈન જઈશું બધા। તો જે પ્રમાણે વલસાડની પ્રજાને ઉપર પણ નાનું અમસ્તા વલસાડમાં પણ જ્યારે 40 રૂપિયા જેટલી ડિલિવરી ચાર્જિસ જો આવી કંપનીઓ લગાવતી હોય તો ગ્રાહકોએ પણ સમજવાની જરૂર છે કે આવી દાદાગીરી અને મોનોપોલી આવી કોઈ પણ કંપનીઓની ચલાવવી જોઈએ નહીં।
રીઝનેબલ ડિલિવરી ચાર્જિસ હોય, મેનુ પણ સેમ હોય, અધરવાઇઝ મેનુની અંદર રેટ વધી જતા હોય છે. જે વસ્તુ 30 રૂપિયાની હોટલમાં મળતી હોય છે એમાં જો 25% જેટલો હિસ્સો એ લોકો માંગે તો સ્વાભાવિક છે કે મેનુ જે ઓનલાઈનનું હશે તેમાં 10-15% વધારો એ લોકો પણ કરશે. જરાક અમસ્તા વલસાડમાં જો આટલો બધો પ્રોફિટ કરવા કંપનીઓ ઈચ્છતી હોય તો પ્રજાએ પણ વિચારવું જોઈએ. પ્રજાએ પણ સમયસર જો વધારે ડિલિવરી ચાર્જિસ અને કમિશન સ્ટ્રક્ચર હોય તો એને થોડો સમય માટે એની શાન ઠેકાણે લાવવા માટે થોડો ટાઈમ આવી વસ્તુથી દૂર રહેવું જોઈએ. નહીંતર જે રીતે ટેવ પાડીને રેટમાં ગડબડ કરીને જો ધંધો કરવાનો હોય તો આનાથી ગ્રાહકોને પણ એટલું જ નુકસાન થશે. સૌથી છેલ્લી વાત એ જાણવી છે કે હોટલ એસોસિએશને આખરે આજે નિર્ણય લીધો છે, કેટલી હોટલ આની અંદર જોડાશે અને એમના પાસે ઓપ્શન શું લોકો માટે અગર સ્વિગી અને ઝોમેટો ના હોય તો? હા, જરૂરથી જણાવીશ તમને. લગભગ વલસાડ સિટીની નાની મોટી હોટલ રેસ્ટોરન્ટ થઈને લગભગ 70થી વધુ આઉટલેટ્સ આજે બંધ થઈ ગયા છે ઓનલાઈન ડિલિવરી માટે ઝોમેટો અને સ્વિગી પર. એના ઓપ્શનમાં તમે લોકલ પણ એક આપણી એપ છે ડેવલપ કરી છે સેન્ડમી કરીને, તેના પર તમે ઓર્ડર કરી શકો છો. ઇવન તમે રેસ્ટોરન્ટ પર કોલ કરશો તો ત્યાંથી પણ ડિલિવરી આપશે, એટલે એ પણ ઓપ્શન પ્રજાનો માટે છે. અને જ્યારે આ ડિલિવરી કરતા હોય તો હોટલ અને રેસ્ટોરન્ટથી તો કોઈ ડિલિવરી ચાર્જિસ લેવામાં આવતો નથી, તો એ પણ તમે ડાયરેક્ટ લાભ ઉઠાવી શકો છો. તો જરૂર હોય તો ખુદ પાર્સલ લઈ લેજો, જરૂર હોય તો મંગાવી લેજો, કોઈને કહેજો. પરંતુ આટલા બધા પર્સન્ટેજમાં અગર આવી કંપનીઓ રમવા માંગતી હોય તો એને અટકાવવામાં પ્રજા પણ જોડાય એ ખૂબ જરૂરી છે.